વંદે માત્ર બાળ મિત્રો આજનો આપણો ટોપિક છે ચક્રવાત ને લીધે થતો વિનાશ ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે જે ચક્રવાતના આગમનનો સંકેત છે પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે ઉછળતા પાણીની ઊંચાઈ ત્રણ થી બાર મીટર હોઈ શકે છે તેને જોતા એવું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ઘસી રહી છે આને લીધે સમુદ્રનું પાણી કાંઠા પરના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશીને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે જે વધુ ભયાનક છે ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર ટેલિફોન તથા બીજા સંદેશા વ્યવહારના પ્રસારણના સાધનો વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી સર્જે છે તો આમ ચક્રવાતને લીધે સમુદ્રના પાણી ત્રણ થી બાર મીટર ઊંચા ઉછળે છે અને સમુદ્ર કાંઠાના વિસ્તારમાં પ્રવેશી જાય છે જેના લીધે આ વિસ્તારમાં માલ મિલકત તથા જનજીવનને નુકસાન પહોંચે છે ઉપરાંત ત્યાંની જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે ચક્રવાતમાં થતા સતત વરસાદને લીધે પૂરની સ્થિતિ પણ સર્જાય છે તથા ચક્રવાતના ખૂબ જ ઝડપી પવનો ઘર ઇમારતો વિદ્યુત લાઈનો તથા વૃક્ષોને ધરાશાયી કરે છે જેથી જનજીવન તથા માલમિલકતને ઘણું નુકસાન થાય છે દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખવામાં આવે છે અમેરિકા ખંડમાં ચક્રવાતને હરિકેન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે જાપાન તથા ફિલિપાઇન્સમાં તેને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે બાળ મિત્રો વિશ્વવૃત્તિય પ્રદેશમાં ચક્રવાત સતત ફૂંકાય છે અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ઉત્તર પેસેફિક મહાસાગર દક્ષિણ પેસેફિક મહાસાગર ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ એટલાન્ટિક મહાસાગર તથા હિંદ મહાસાગર તેના મધ્ય

અનુભવો આપેલા છે બાળ મિત્રો ડિસ્કવરી ચેનલની યંગ ડિસ્કવરી સિરીઝમાંથી કેટલાક ભોગ બનેલા લોકોના અનુભવો અહીં દર્શાવવામાં આવેલા છે તો ચાલો તેની આપણે ચર્ચા કરીએ તેમણે જણાવેલું કે મેં વાદળને આવીને ઘરના છાપરાને આવરી લેતું જોયું હું જ્યારે બારણાના હેન્ડલ પાસે હજુ પહોંચ્યો ત્યાં તો ઘર આકાશમાં ફંગોળાઈ ગયું સદભાગ્ય મને કોઈ જ ઈજા ન થઈ વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરવા લાગ્યા ત્યારે તૂટેલા પાટિયા વૃક્ષની ડાળીઓ પીછા વગરના મરેલા મરઘીના બચ્ચા અને ચામડી ઉખડી ગયેલા સસલાને પણ જોયા તો બાળ મિત્રો વાવાઝોડું ચક્રવાત વંટોળ જેવી કુદરતી હોનારતો સર્જાય ત્યારે આવી ઘણી બધી પાયમાલી સર્જાય છે વાવાઝોડાથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે હોય છે ઘૂંટણથી વાકા વળીને આપણા ગળા તથા માથાની આસપાસ હાથને વિટાડીને માથાને બચાવવું જોઈએ આ પરિસ્થિતિને બાળમિત્રો ઉભરક બેસેલું ગણાય છે ઉભરક બેસી જવાથી આપણે આ વાવાઝોડા દરમિયાન ઉડતા ભંગારથી બચી શકીએ છીએ હવે જોઈએ વંટોળ 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 આપણા દેશમાં બહુ જ ઓછા જોવા મળે છે એટલે ઘણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે મોટાભાગના વંટોળ નબળા હોય છે પરંતુ વિનાશકારક વંટોળની ગતિ લગભગ ત્રણસો કિમી પ્રતિ કલાક જેટલી હોઈ શકે છે ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે મુખ્યત્વે પૂર્વકાંઠો જોકે પશ્ચિમનો દરિયાકાંઠો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે તો બાળ મિત્રો વંટોળ એટલે ઘણી આકારનો નું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે આપણા દેશમાં નાના અને નબળા વંટોળ ફૂંકાય છે પ્રબળ કે વિનાશકારી વંટોળ ફૂંકાતા નથી આ વિનાશકારી વંટોળની ગતિ કિમી પ્રતિ કલાક જેટલી હોઈ શકે છે ચક્રવાત કરતા વંટોળ રચાઈ શકે છે ચાલો હવે જોઈએ આ વાવાઝોડું ચક્રવાત વંટોળ જેવી કુદરતી હોનારત સમયે સરકાર સુરક્ષાત્મક સંસ્થા તેમજ લોકો દ્વારા કેવા પગલા લેવા જોઈએ સુરક્ષાના અસરકારક પગલા સૌપ્રથમ ચર્ચા કરીએ સરકાર તેમજ સુરક્ષાત્મક સંસ્થા દ્વારા કેવા પગલા લઈ શકાય ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા કરવી જોઈએ સરકારી સંસ્થાઓ દરિયાકાંઠાના વિસ્તારો માછલી પકડનારા માછીમારો બંદરો વહાણો અને સામાન્ય લોકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશા વ્યવહારની વ્યવસ્થા હોવી જોઈએ ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા કરવી જોઈએ તો બાળમિત્રો સરકાર તેમજ સુરક્ષાત્મક સંસ્થા દ્વારા આટલી અગમચેતી રાખવામાં આવે તો લોકોના જીવ બચાવી શકાય છે તથા માલ મિલકતને થતું નુકસાન પણ ઘટાડી શકાય છે અહીં નેશનલ સિવિયર સ્ટોમ્પ લેબોરેટરી દ્વારા લીધેલ વાવાઝોડાનો ફોટોગ્રાફ્સ આપણે જોઈ શકીએ છીએ આપણે શીખ્યા કે વાવાઝોડું ઓછા દબાણની ઘટના છે વાવાઝોડાની બનાવટમાં પવનની ઝડપ અગત્યનો ભાગ ભજવે છે તેથી પવનની ઝડપ માપવી ખૂબ જ અગત્યની છે જે સાધન પવનની ઝડપ કે વેગ માપે છે તેને એનેમોમીટર કહે છે બાળમિત્રો એનેમોમીટર આપણે અહીં જોઈ શકીએ છીએ જેની મદદથી પવનનો વેગ એટલે કે પવનની ઝડપ માપી શકાય છે બાળમિત્રો સૌ પ્રથમ આપણે ચર્ચા કરી કે સરકાર તેમજ સુરક્ષાત્મક સંસ્થા દ્વારા કુદરતી હોનારતના સમયે કેવા પગલા લઈ શકાય હવે આપણે જોઈએ કે આવી કુદરતી હોનારતના સમયે આપણે કેવા અસરકારક પગલાઓ લઈ શકીએ એટલે કે લોકો દ્વારા કરવાના કાર્યો આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં ઉપરાંત આવી જાહેરાતોનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ આપણે અનિવાર્ય ઘરેલું સામાન પાડતું જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવાના જોઈએ કારણ કે પૂર સડક તૂટી ગયેલી હોઈ શકે છે બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હો તો રાખવાની કેટલીક વધારાની સાવધાનીઓ દૂષિત થયેલ પાણીનો વપરાશ કરશો નહીં કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરવો ભીના થયેલા ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારનો સ્પર્શ કરવો નહીં માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં બચાવ દળના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં ઉપરાંત તમારા તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર મિત્રો ચક્રવાત કે વંટોળ જેવી કુદરતી હોનારતના સમયે આવી કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી તથા તેનો ચુસ્તપણે અમલ કરવો જેથી આપણે આપણો જીવ બચાવી શકીએ તથા અન્ય વ્યક્તિઓના જીવ પણ

અડતાલીસ કલાક પહેલા ચક્રવાતની સૂચના મળી જાય છે અને ચક્રવાતની ચેતવણી પણ ચોવીસ કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે તો બાળ મિત્રો ઉપગ્રહો અને રડાર જેવા આધુનિક સાધનોની મદદથી અડતાલીસ કલાક પહેલા ચક્રવાતની સૂચના મળી જાય છે અને ચક્રવાતની ચેતવણી ચોવીસ કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે ઉપરાંત દર કલાકે કે અડધા કલાકે ચક્રવાતની પ્રગતિ તેમજ તેની દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે જેના લીધે આપણને ચક્રવાતથી સુરક્ષિત વિસ્તારોમાં જવાનો પૂરતો સમય મળી જાય છે તો બાળ મિત્રો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આ જ પ્રકરણના પુનરાવર્તન સાથે મળીશું દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ જય હિંદ જય ભારત